नमस्ते मित्रों, तो स्वागत है तमारो मारी जॉब श्रीता यूट्यूब चैनल पर। तो मित्रों, आज आप आ वीडियो में जोवाना छे तलाठी मॉडल पेपर नंबर 64। तो अगाउना जो तमे मॉडल पेपरो छे तो तमे जोवा मांगता होय तो तमे मारा यूट्यूब चैनल विजिट करी ने बधा मॉडल पेपरो छे तो तमे जोई शको छो। तो आजनो मॉडल पेपर आपणे शुरू करी तेमां पहेलो प्रश्न छे, खाली जग्याए लोधी वंशनी स्थापना करी हती। तो आ प्रश्न जवाब छे ए, बहलोल लोधी छे तेमणे लोधी वंशनी स्थापना करी हती। प्रश्न नंबर बे, बंगाल स्कूल ऑफ आर्ट्स ना स्थापना कोणे करी हती। तो बंगाल स्कूल ऑफ आर्ट छे तेमनी स्थापना करी हती रविन्द्रनाथ टागोरे। तो आ प्रश्न जवाब छे ए। प्रश्न नंबर त्रण, मुसोलिनीनी मुद्रालेख शो हतो। तो मुसोलिनीनो मुद्रालेख हतो एक पक्ष अने एक नेता। प्रश्न नंबर चार, खाली जग्याथी खलजी वंशना शासननी शरूआत थई। तो आ प्रश्न जवाब छे ए, जलाउद्दीन खिलजीथी खिलजी वंशना शासकनी शरूआत थई। प्रश्न नंबर पाँच, गवर्नर जनरल काउंसिलना सभ્યે ખાલી જગ્યાએ રજૂ કરેલા બિલને વિધવા પુનર્લગ્ન અધિનિયમ 1856 કહે છે। તો આ પ્રશ્ન જવાબ છે જેબી ગ્રાન્ટને। પ્રશ્ન નંબર 6, 21 વર્ષીય મતાધિકારોનો પ્રસ્તાવ કોંગ્રેસના કયા અધિવેશનમાં પસાર થયો હતો। તો આ પ્રશ્ન જવાબ છે બી, કોંગ્રેસના મુંબઈ અધિવેશન 1889માં। પ્રશ્ન નંબર 7, કોંગ્રેસના કયા અધિવેશનમાં અખિલ ભારતીય ખાદી બોર્ડની સ્થાપના થઈ। તો આ પ્રશ્ન જવાબ છે સી, કાકીનાડા અધિવેશન 1923માં। પ્રશ્ન નંબર 8, ખાલસા કોલેજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી। તો ખાલસા કોલેજની સ્થાપના એ અમૃતસર શહેરમાં કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 9, કયા અલંકારમાં બે પંક્તિ હોવી જરૂરી છે। તો આ પ્રશ્ન જવાબ છે સી, એ બી અને બને, એટલે કે અંત્યાનુપ્રાસ અને આંતરપ્રાસ બંનેમાં બે પંક્તિ હોવી જરૂરી છે। પ્રશ્ન નંબર 10, અરીસામાં મુખારવિંદ જોઈને માણસનું અભિમાન ઉતરી જાય છે, રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો। તો રેખાંકિત છે મુખારવિંદ। તો આ પ્રશ્ન જવાબ છે એ, મુખારવિંદ એટલે કર્મધારાય સમાસ થશે। પ્રશ્ન નંબર 11, મભન તત ગાગા ક્યાં છંદનું બંધારણ છે। તો મભન તત ગાગા એ મંદાક્રાંતા છંદનું ગ્રંથ બંધારણ ગણ બંધારણ છે। પ્રશ્ન નંબર 12, ખરેખર જગતે પુરુષને ઘણી જ અપેક્ષા કરી છે, જ શું છે। તો જ છે તે નિપાત છે। તો આ પ્રશ્ન જવાબ છે બી। પ્રશ્ન નંબર 13, એક એક સંધિ વિગ્રહ કરો। તો આ શબ્દનો સંધિ વિગ્રહ થાય એક વત્તા એક એટલે એક એક। પ્રશ્ન નંબર 14, સલાહ શિખામણ બોધ ઉદ્દેશ આપતા વાક્યો કયા કૃદંતનો દર્શાવે છે। તો આ પ્રશ્ન જવાબ છે બી, વિદ્યાર્થ કૃદંત। પ્રશ્ન નંબર 15, સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ શું છે। તો તે વૈજ્ઞાનિકનું નામ છે આઇન્સ્ટાઈન। પ્રશ્ન નંબર 16, કોષની કઈ અંગિકાને આત્મઘાતી કોથળીઓ કહે છે। તો આ પ્રશ્નનો જવાબ છે ડી, લાઇસોઝોન। પ્રશ્ન નંબર 17, નિષ્ક્રિય વાયુ તત્વની બાહ્ય કક્ષાના કેટલા ઇલેક્ટ્રોન હોય છે। તો આ પ્રશ્નનો જવાબ છે સી, 8 અથવા 2। પ્રશ્ન નંબર 18, કીબોર્ડમાં ડિલેટ કી પ્રેસ કરવાથી કર્સરથી કઈ બાજુના અક્ષર દૂર થાય છે। તો આ પ્રશ્ન જવાબ છે બી, જમણી બાજુના અક્ષરો હોય તે ડિલેટ થાય છે। પ્રશ્ન નંબર 19, બહુવૈકલ્પિક પ્રશ્નો આધારિત પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા માટે કયા પ્રકારના સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ પ્રશ્ન જવાબ છે એ, ઓએમઆર સ્કેનરનો। પ્રશ્ન નંબર 20, યુઝરને ખોટો ઈમેલ કે મેસેજ મોકલી યુઝરનેમ પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો તેને કહેવામાં આવે છે ફિશિંગ। પ્રશ્ન નંબર 21, સમ્રાટ અશોકના શિલાલેખ નીચેનામાંથી કઈ લિપિમાં જોવા મળતા નથી। તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ચંપુ। પ્રશ્ન નંબર 22, ગણિતસાર નામનું પુસ્તકના લેખક કોણ છે। તો ગણિતસાર નામના પુસ્તકના લેખક છે શ્રી ધરાચાર્ય। પ્રશ્ન નંબર 23, હડપ્પી સભ્યતા અંગે શું સાચું છે। તો હડપ્પી સભ્યતા અંગે આ સભ્યતામાં વપરાતા વજનીયા 16 ગુણાંકમાં હતા તે સાચું છે। પ્રશ્ન નંબર 24, સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલ ઝીંઝુવાડાનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે। તો આ કિલ્લો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે। પ્રશ્ન નંબર 25, ભવાઈનો કયો વેશ સાંપ્રદાયિક સાંજનો સંદેશો આપે છે। તો આ પ્રશ્ન જવાબ છે સી, ઝંડા ઝૂલણનો વેશ। પ્રશ્ન નંબર 26, નીચેનામાંથી કયું વાઘ સુશિર વાઘ છે। તો આ પ્રશ્ન જવાબ છે સી, વેણુ। પ્રશ્ન નંબર 27, બિસ્મિલ્લા ખા કયા વાઘ સાથે સંકળાયેલા છે।
तो आ प्रश्न जवाब है डी सरणा साथ संकड़ेला है। प्रश्न नंबर 28 जंजीरा नो किलो क्या राज्य में आवेलो है, तो जंजीरा नो किलो है महाराष्ट्र राज्य में आवेलो है। प्रश्न नंबर 29 पटचित्र एटले शू, तो पटचित्र एटले कपड़ा पर चित्र। प्रश्न नंबर 30 ग्रह ने तेनी विशिष्ट बाबतों अयोग्य जोड़ी कई है शोधो, तो ग्रह ने तेनी विशिष्ट बाबते अयोग्य जोड़ हो शोधवानी है, तो आ प्रश्न जवाब है सी मंगल वादळी रंग नो चमकतो ग्रह है, तो आ वाक्य है ते खोटू है। प्रश्न नंबर 31 पृथ्वी दड़ा जेवो गोल नथी पण। प्रश्न नंबर 31 पृथ्वी दड़ा जेवी गोल नथी पण ते, तो आपणे खाली जगह पूरवानी है, तो पण तो केवा किना जेवी है, तो नारंगी जेवी है। प्रश्न नंबर 32 हूँ मणसना आहार आवास अने अस्तित्वना पायारूप आवरण छू, तो आ प्रश्न जवाब है तेने शुं कहेवाय तेने मृदावरण कहेवामां आवे छे। प्रश्न नंबर 33 मोढेरानुं सूर्य मंदिर कई नदीना किनारे आवेलुं छे, तो मोढेरानुं सूर्य मंदिर छे ते पुष्पावती नदीना किनारे आवेलुं छे, तो आ प्रश्न जवाब छे बी। प्रश्न नंबर 34 भगवान परशुरामे पोतानी माताने श्राद्ध कर्युं हतुं ते स्थळ सिद्धपुर कई नदीना किनारे आवेलुं छे, तो आ प्रश्न जवाब छे सी सरस्वती नदीना किनारे। प्रश्न नंबर 35 साबरमती नदी खंभातना अखातने मळता पूर्व तेना प्रवाहनो तट 7 किलोमीटर जेटलो पहोळो छे ते स्थळ क्या नामे ओळखाय छे, तो ते स्थळ छे ते कोपाडानी खाड़ी तरीके ओळखाय छे। प्रश्न नंबर 36 साचे जोड़नी दर्शाओ, तो नीचेना ऑप्शनमांथी आपणे साचे जोड़नी होय ते शोधवानी छे, तो प्रतीतिनी साचे जोड़नी छे ते बी ऑप्शनमां छे ते छे। प्रश्न नंबर 37 કહેવતનો અર્થ જણાવો દશેરાનું ઘોડું ના દોડું, તો આ પ્રશ્નનો જવાબ છે બી ખરે સમયે ઉપયોગમાં ન લાવવું। પ્રશ્ન નંબર 38 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો રુદ્રાક્ષમાં મોટા મણકાની માળા, તો રુદ્રાક્ષના મોટા મણકાની માળા હોય તેને કહેવામાં આવે છે બેરખો। પ્રશ્ન નંબર 39 નીચે આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ વિરોધી નથી, તો આ પ્રશ્નનો જવાબ છે બી ગૌણ અને અચર એ વિરોધી શબ્દો નથી। પ્રશ્ન નંબર 40 નીચે આપેલા વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી, તો આ પ્રશ્નનો જવાબ છે સી શેષવ અને શશી એ બંને સમાનાર્થી શબ્દો નથી। પ્રશ્ન નંબર 41 રૂઢિપ્રયોગનો અર્થ સૂચવો કાને અથડાવું, તો આ પ્રશ્નનો જવાબ છે ડી શબ્દ સંભળાવવા। પ્રશ્ન નંબર 42 બટરફ્લાય સ્ટ્રોક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે, તો બટરફ્લાય સ્ટ્રોક એ શબ્દ છે તે પોલો સાથે સંકળાયેલો છે। પ્રશ્ન નંબર 43 બાસ્કેટબોલના મેદાનની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે, તો બાસ્કેટબોલની લંબાઈ અને તો બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ છે તે હોય છે 28 મીટર બાય 15 મીટર। પ્રશ્ન નંબર 44 ટોક્યો ઓલિમ્પિક 2020માં નવી ઉમેરાયેલી રમત કઈ છે, તો તેમાં નવી ઉમેરાયેલ રમત છે તે બેડમિન્ટન અને ટાઇક્વાન્ડો છે। પ્રશ્ન નંબર 45 છોકરાઓની એક હરોળમાં અર્જુન ડાબી બાજુથી 7મા ક્રમે અને ભીમ જમણી બાજુથી 21મા ક્રમે છે, જો બંને પોતાના સ્થાનની અદલાબદલી કરે તો અર્જુન ડાબી બાજુથી 25મા ક્રમે આવે, તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે, તો આ પ્રશ્નનો જવાબ છે બી તે હરોળમાં ટોટલ 45 છોકરાઓ હશે। નંબર 46 એક ઘડિયાળ 1 કલાકમાં 5 મિનિટ ઝડપથી ચાલે છે, બપોરે 12 વાગ્યે ઘડિયાળ સેટ કરવામાં આવી છે, અત્યારે 6:30 વાગ્યાનો સમય દર્શાવતી હોય તો વાસ્તવિક સમય કેટલો હોય, તો આ પ્રશ્નનો જવાબ છે ડી તેમાં અત્યારે 6 વાગે ટોટલ 30 મિનિટ છે તે વધારે ચાલેલી હોય। પ્રશ્ન નંબર 47 પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકો, તો અહીં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તેની જગ્યાએ આપણે યોગ્ય સંખ્યા મૂકવાની છે, તો આ પ્રશ્નનો જવાબ થશે સી તે જગ્યાએ 72 આવશે। પ્રશ્ન નંબર 48 વુમન્સ એશિયન કપ 2022 ફૂટબોલની મજબાની કયો દેશ કરવા જઈ રહ્યો છે, તો આ પ્રશ્નનો જવાબ છે બી ભારત। પ્રશ્ન નંબર 49 19મી જાન્યુઆરી 2022ના રોજ મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપની કઈ પૂર્ણતિથિ હતી, તો આ પ્રશ્નનો જવાબ છે એ 343મી પૂર્ણતિથિ હતી। પ્રશ્ન નંબર 50 કયા દેશની અધ્યક્ષતામાં વર્ષ 2022માં બિસ્કના રાજદ્વારીઓની પ્રથમ બેઠકનું આયોજન થયેલ છે, તો આ પ્રશ્નનો જવાબ છે એ ચીન દેશનું। પ્રશ્ન નંબર 51 ખોટી જોડ પસંદ કરો,
तो આપણે આમાંથી ખોટી જોડણી છે તે આપણે સોરી ખોટી જોડ છે તે શોધવાની છે। તો અહીં આપેલા છે તે નાટકો છે અને તેની સામેના તેના પાત્રો છે તેમાંથી આપણે ખોટી જોડણી તે જોડ છે તે શોધવાની છે। તો ખાનદાની છે તેમાં હિપો ખુલા કુમાર તેમાં તેનું પાત્ર નથી। તો આ પ્રશ્ન જવાબ છે ડી। પ્રશ્ન નંબર 52 કાવ્ય સંગ્રહ અને કૃતિ અંગે કયો વિકલ્પ ખોટો છે। તો આ પ્રશ્ન જવાબ છે સી ધરતીનું લૂણ આનંદ શંકર ધ્રુવ આ જોડ છે તો કઈ છે। પ્રશ્ન નંબર 53 વીરની વિદાય કાવ્ય સંગ્રહ કોનો છે। તો પ્રશ્ન નંબર 43 વીરની વિદાય કાવ્યના સર્જક કોણ છે। તો વીરની વિદાય કાવ્યના સર્જક છે નાનહાલાલ। તો આ પ્રશ્ન જવાબ છે બી। પ્રશ્ન નંબર 54 બકર ઠાકોરનું જૂનું પિયરઘર સોનેટ કયા સંગ્રહમાં સમાયેલું છે। તો આ પ્રશ્નનો જવાબ છે એ ભણકારા। પ્રશ્ન નંબર 55 કૃતિ અને સાહિત્ય પ્રકાર અંગે ખોટી જોડ કઈ છે। તો આ પ્રશ્નનો જવાબ છે ડી જક્ષણી નાટક આ જોડ છે તે ખોટી છે। પ્રશ્ન નંબર 56 તાજેતરમાં 2008માં અવસાન પામેલા વિનોદ ભટ્ટનું જન્મસ્થળ જણાવો તો તેમનું જન્મસ્થળ હતું તેનું નામ છે નાંદોળ। પ્રશ્ન નંબર 57 રાવી પાઠકનું જન્મસ્થળ ખાલી જગ્યા છે તો રાવી પાઠકનું જન્મસ્થળ છે તે ધોળકા છે। પ્રશ્ન નંબર 58 કઈ વિગત ખોટી છે। તો આપણે અહીં વિગતો આપેલી છે નિરંજન ભગત પોતાને ઔદ્યોગિક નગરના સંતાન તરીકે ઓળખાવ્યા હતા। ત્યારબાદ બીજી ઓપ્શન છે મકરંદ દવે નદીગ્રામ સાથે સંકળાયેલા હતા। ત્યારબાદ સી ઓપ્શન છે અઠ્ઠોજામ ખુમારી અમૃત ઘાયલના સંગ્રહ સર્જકના સમાયેલો સમાવતો સંગ્રહ છે। ત્યારબાદ ડી ઓપ્શન છે મારું જીવન એ મારી વાણી મહાદેવભાઈ દેસાઈની કૃતિ છે। તો આમાંથી ખોટું કયું છે તે આપણે શોધવાનું છે। તો આમાં ખોટો ઓપ્શન છે તે ડી ઓપ્શન છે મારું જીવન એ મારી વાણી તે મહાદેવભાઈ દેસાઈની કૃતિ નથી। પ્રશ્ન નંબર 59 વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 25 વત્તા વર્ગમૂળ 108 વત્તા વર્ગમૂળ 154 વત્તા વર્ગમૂળ 225 નું સાદુ રૂપ આપો તો તેનું સાદુ રૂપ થશે 4। પ્રશ્ન નંબર 40 5924 429 ઘાતમાં એકમનો અંક શોધો તો તેનો એકમનો અંક થશે 4। પ્રશ્ન નંબર 61 કઈ વ્યક્તિ 8 મહિનામાં એટલો ખર્ચ કરે। પ્રશ્ન નંબર 61 કોઈ વ્યક્તિ 8 મહિનામાં એટલો ખર્ચ કરે છે કે જેટલો તે 6 મહિનામાં કમાય છે। તો એક વર્ષમાં 6000 રૂપિયાની બચત કરતો હોય તો તે સરેરાશ માસિક આવક કેટલી હોય। તો આ પ્રશ્ન જવાબ છે બી તેની માસિક આવક હોય છે 2000 રૂપિયા। પ્રશ્ન નંબર 62 એક વ્યક્તિ રૂપિયા 5000ના પ્રત્યેક તે પ્રમાણે 2 મોબાઈલ વેચે છે તેમાં એક તેને 50% ફાયદો થાય છે અને બીજામાં 25% નુકસાન થાય છે તો આ વ્યવહારમાં તેણે કેટલા ટકાનું નુકસાન થશે। તો આ પ્રશ્નનો જવાબ છે સી તેને નફો ન થાય ન નુકસાન થાય તેને। 63 5 બાળકોની સરેરાશ ઉંમર 12 વર્ષ છે એક નવા બાળકને ઉંમરવા છતાં સરેરાશ ઉંમરનું વર્ષ 11 વર્ષની થાય છે તો આવનાર બાળકની ઉંમર શું હશે। તો આવનાર બાળકની ઉંમર હશે 6 વર્ષ। પ્રશ્ન નંબર 64 એક પિરામિડનો પાયો પંચભુજ છે જેનું ક્ષેત્રફળ 51 સેન્ટીમીટરનો વર્ગ છે તથા તેની ઊંચાઈ 60 સેન્ટીમીટર છે તો આ પિરામિડનું ઘનફળ શોધો તો તે પિરામિડનું ઘનફળ થશે 119 સેન્ટીમીટરનો ઘન। પ્રશ્ન નંબર 65 સંગતતા એબીસી ક્યુઆરપી માટે ત્રિકોણ એબીસી સમરેખ ત્રિકોણ પીક્યુઆર જો એમ લેસ ધેન એ બરાબર 50° એમ ખૂણો સી બરાબર 30° હોય તો એમ ખૂણો આર બરાબર કેટલા થાય। તો આ પ્રશ્નનો જવાબ છે સી 100° થશે। પ્રશ્ન નંબર 66 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જેને 12, 18, 21, 28 વડે નિશેષ ભાંગી શકાય। તો આ પ્રશ્નનો જવાબ છે સી 1008। પ્રશ્ન નંબર 67 એક ટાવરની ટોચ પર ઉભેલા વ્યક્તિ ટાવરથી 75 મીટર દૂર ઉભેલી એક વ્યક્તિ કારને જુએ છે તો તેણે અવશેષ કોણ 45 હોય તો ટાવરની ઊંચાઈ કેટલી હશે। તો આ પ્રશ્નનો જવાબ છે બી ટાવરની ઊંચાઈ હશે 75 મીટર। પ્રશ્ન નંબર 68
ત્રણ મિત્રો એક્સ વાય અને ઝેડ એક વર્તુળાકાર સ્ટેડિયમમાં ફરતે એક બિંદુથી સામે દોડવાનું શરૂ કરે છે. તેમને એક ચક્કર પૂર્ણ કરતાં અનુક્રમે 24 સેકન્ડ, 36 સેકન્ડ અને 30 સેકન્ડ લાગે છે. તો કેટલા સમય બાદ તે આરંભ બિંદુએ ફરી વખત એક સાથે મળે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, 6 મિનિટે. પ્રશ્ન નંબર 69. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તો જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ છે તે રાજ્ય વિકાસ કમિશનર નક્કી કરે છે. ગુજરાતમાં જિલ્લા પંચાયતના કેટલા કો ઓપ્સ સભ્યની નિયુક્તિ કરવામાં આવે છે? તો આ પ્રશ્ન જવાબ છે ડી, 1 પણ નહીં. પ્રશ્ન નંબર 71. જિલ્લા પંચાયતમાં ST અથવા તો SC માટે કેટલા ટકા અનામત છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, 1 પણ અનામત નથી. પ્રશ્ન નંબર 72. જિલ્લા પંચાયતના પ્રમુખને દીવ દમણ, લક્ષદ્વીપ, દાદરાનગર હવેલીમાં કયા નામે ઓળખાય છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર. પ્રશ્ન નંબર 73. કયા રાજ્યના જિલ્લા પંચાયતના પ્રમુખને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે ડી, ઉપરના બધા, એટલે કે આંધ્રપ્રદેશમાં, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જિલ્લા પંચાયતના પ્રમુખને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 74. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા પંચાયતને કયા નામે ઓળખવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરમાં જિલ્લા પંચાયતને ઓળખવામાં આવે છે, તો જમ્મુ કાશ્મીરમાં જિલ્લા પંચાયતને ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 75. રાજ્ય વિધાનમંડળની કઈ ભાષામાં ઉપયોગમાં લેવાય છે? તો રાજ્ય વિધાનમંડળમાં ઉપરની તમામ ભાષા છે તે ઉપયોગમાં લેવાય છે, કે જે તે રાજ્યની ભાષા, અંગ્રેજી અને હિન્દી ભાષા, આ ત્રણ ભાષાઓ છે તે ઉપયોગમાં લેવાય છે. પ્રશ્ન નંબર 76. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સિવાયના કયા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાનું સર્જન કરવામાં આવ્યું છે? તો આ પ્રશ્નનો જવાબ છે એ, પોંડિચેરી. પ્રશ્ન નંબર 77. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે? તો તે સત્તા છે તે સંસદ પાસે છે. પ્રશ્ન નંબર 78. નીચે પૈકી કયા કરના બદલે નકદ લાગુ કર પડશે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, ફક્ત 1, 2 અને 4, એટલે કે સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને વેટ, આ ત્રણ ઉપર નકદ લાગુ પડશે. નંબર 79. FEMA નું આખું નામ શું છે અથવા તો આખું સ્વરૂપ શું છે? તો તેનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ ઓફ મેનેજમેન્ટ એક્ટ. નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સિટી વિસ્તાર હબ આવે છે? તો આ પ્રશ્નનો જવાબ છે સી, બેંગલુરુ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોના વિડીયો શેર પણ કરી દેજો. તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.